વરસાદ છે, તરસિંગડાની સ્થાનિક નદીમાં પૂર છે, પાણીના પ્રવાહમાં ગાય તણાઈ ગઈ, લોકો દોડી ગયા, લોકોએ મહા મહેનતે ગાયને પાણીના પ્રવાહમાંથી બચાવી પણ હતી. તો પાણીનો આ રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો, સતત વરસાદ છે અમરેલી પંથકમાં. અને આવી પરિસ્થિતિની વચ્ચે છેલ્લા 10-15 દિવસથી અમરેલીમાં તો લગભગ વરસાદી માહોલ છે. કેતન બગડા જોડે. કેતન, અમરેલીમાં સતત વરસાદ છે, વીજળી પડવાથી મૃત્યુની ખબર પણ છે, નુકસાનીની પણ ખબર છે. ઓલ ઓવર આજે શું ઘટનાક્રમ રહ્યો વરસાદનો? જનક, અમરેલી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડ્યો છે. છેલ્લા 2 દિવસમાં મેઘરાજાએ વિરામ લીધો, ત્યારબાદ આજે ફરીવાર મેઘરાજાની અમરેલી જિલ્લામાં એન્ટ્રી થઈ છે. ખાસ કરીને સાવરકુંડલા, લાઠી, ધારી, ખાંભા, લીલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો લાઠીના અકાળા ગામે વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે. તો ધારીની વાત કરું તો ધારીના છતડીયા ગામે વીજળી પડતા એક યુવતીનું મોત થયું છે. તો બગસરામાં વીજળી પડતા એક કિશોરનું મોત થયું છે. તો કુકાવાની વાત કરું તો કુકાવાના અમરાપુર ગામે એક મહિલા ટ્રેક્ટરમાંથી પડી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. હાલ આ મહિલાની શોધખોળ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તો ધારી તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા તરસિંગડા ગામની જે સ્થાનિક નદી છે તેમાં પૂર આવ્યું છે. આ પાણીના ધસમસતા પ્રવાહમાં ગાય તણાણી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા ખેડૂતો આસપાસથી દોડી આવ્યા હતા અને મહા મહેનતે ગાયને બચાવી લીધી. બિલકુલ બિલકુલ, અમરેલીમાં સતત વરસાદી માહોલ છે. વરસાદની વચ્ચે જાનમાલને પણ નુકસાનની ખબર છે. ગાય તણાઈ ગઈ, હાલાકી ગાયને બચાવી લેવાઈ છે. સામે વીજળી પડવાની ઘટનાઓ પણ બની છે, જેમાં ઓલ ઓવર અમરેલીમાં 3 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ગીર સોમનાથમાં 3ના મોત થયા છે. ટોટલ 6 લોકોના મૃત્યુ થયા છે. અમરેલીમાં 3ના મૃત્યુ થયા છે. લાઠીના અકાળામાં વીજળી પડતા એક મહિલાનું મૃત્યુ થયું છે. બગસરામાં વીજળી પડતા એક કિશોરનું મૃત્યુ થયું છે. ધારીના છતડીયામાં પણ વીજળી પડતા એક યુવતીનું મૃત્યુ થયું છે. મહિલા ટ્રેક્ટરમાંથી પડતા જ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. કુકાવાવના અમરાપુર ગામે આ ઘટના બની છે. તો હવે આ વરસાદ વિનાશ પણ વેરી રહ્યો છે. વરસાદની સાથે સાથે વીજળી ત્રાટકવાથી 6 લોકોના મૃત્યુ થયા છે એક જ દિવસની અંદર, જેમાં ગીર સોમનાથમાં 3, અમરેલીમાં 3ના મૃત્યુ થયા છે. સામે જ કેટલોક નુકસાનીની પણ ખબરો હાલમાં સામે આવી રહી છે. તો હવે વરસાદ નુકસાની લઈને પણ આવી રહ્યું છે, જેમાં વીજળી પડવાથી 6ના મોત થયા છે.